નાદેશ ને હા બધા બોલતા નથી એટલે કહું છું. હા હા ઓકે, અને સ્પીડ વધારે પડતી હોય તો ધીમું કરું. ચાલશે, વાંધો હા નહીં, બરોબર છે, શું કે નાગેશ? બરોબર છે, બરોબર છે, ઓકે. બરોબર કારણ કે છે, ટાઈમ ચોક્કસ. થોડો વધારે જશે એટલે બીજું કઈ વાંધો નહીં. ઓકે, દેખાય છે પીપીટી બધાને? ઓકે, ગ્રુપ ટેકનોલોજી. હવે આપણે જોઈએ યસ કે ગ્રુપ સર. ટેકનોલોજી, હવે જેમ કે આગળ આપણે સીમમાં જોયું હતું જેને, તો હવે એમાં હવે ગ્રુપ ટેકનોલોજીની જરૂર શું પડી? ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે આપણે, અમારે આ બોટલ બનાવી છે, તો સૌથી પહેલા હું આને આ વસ્તુને આખી ડિસએસેમ્બલ કરીશ કે આની અંદર કેટલા કમ્પોનન્ટ છે. વાઇસર છે, ચલો એક હેડ છે, ઉપર કેપ છે એની, અને મેટસ્ટીલની બોડી છે. ઓકે, હવે આ જે વસ્તુ છે, હવે આ વસ્તુને મારે કેટેગરાઇઝ કરવી છે. દરેક વસ્તુને આપણે જો કેટ, હવે હું તને એમ કહું કે ખાલી સ્ક્રૂ લેતો હોય તો તું કયો સ્ક્રૂ લઈશ, પણ એની આપણે કેટેગરી કરી છે કે M4 છે, M5 છે, તો આપણે લોકોને સિલેક્ટ કરવામાં બહુ ઇઝી પડે કે ચલો આ M4 કીધું તો આ કેટેગરીમાંથી આપણને સ્ક્રૂ મળી જશે. તો એ જ રીતનું કેટેગરાઇઝેશન માટે આપણને ગ્રુપ ટેકનોલોજીની જરૂર પડી, કે આપણે એવી ટેકનોલોજીને મેથડ્સ ડેવલપ કરી ગ્રુપ ટેકનોલોજીના અંદરમાં જેના કારણે આપણું જે પ્રોડક્ટ છે એને આપણે મોર પ્રિસાઇસલી એને કેટેગરાઇઝિંગ કરી શકીએ, અને જે આપણી પ્રોડક્શન મેથડ્સ છે એને એ રીતના અરેન્જ કરી શકીએ કે આપણી પ્રોડક્શન વધે અને વેસ્ટેજ ને ટાઈમ ઘટે, જેનાથી આપણું ઓવરઓલ બેનિફિટ વધે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરશું ઇન્ટ્રોડક્શનથી. તો ગ્રુપ ટેકનોલોજી, જેમ આપણે જે બેઝિક ડેફિનેશન ફોર્મમાં જોઈએ તો એ એક મેન્યુફેક્ચરિંગ ફિલોસોફી છે જેના કારણે આપણે વધારેમાં વધારે પ્રોડક્શન લઈ શકીએ સેમ ઇક્વિપમેન્ટને રીઅરેન્જ કરીને, અથવા કે એવી રીતના તમારું પ્રોડક્ટ પ્રોસેસિંગ પ્લાન કરીને જેનાથી તમારું ટાઈમ અને કોસ્ટ બચે. ઓકે, અને ડિટેલમાં આપણે જેમ હોય તો વાંચી લેવાનું, પીપીટી ને મટીરિયલ ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ રહેશે. હવે આનાથી ઇફેક્ટ શું આવે, આ બધું કરવાથી આપણને ફરક શું પડશે? તો એક તો આપણો જે, જેમ કે મટીરિયલ કોઈ બી જોબ ને હેન્ડલ, મતલબ આપણે કોઈ બી મશીન ને જોઈએ ઓવરઓલ ટાઈમ, તો એને કેવી રીતના કન્સિડર કરીએ કે તમે વસ્તુ લીધી રો મટીરિયલ હાથમાં, ત્યાંથી તમે મશીનમાં ફિટ કરો છો, એ બધો ટાઈમ તમારો ઇન્ક્લુડેડ છે તમારી જોબ માટે. કે તમારી ફેક્ટરી છે તો તમારે બધો ટાઈમ કન્સિડર કરવો પડશે, જો તમારે જોડે હાઈ ક્વોન્ટિટી પ્રોડક્શન અને હાઈ ક્વોલિટી પ્રોડક્શન કરવું હોય તો. નહીં તો તમારો વેસ્ટેજ ઓફ ટાઈમ બહુ જ હાઈ થઈ જશે અને એના કારણે તમારે ઇકોનોમિકલ લોસીસ બી થઈ શકે, તો એ આપણે આમાં રિડ્યુસ કરી શકીએ છીએ. સેકન્ડ વસ્તુ કે જે આમાં આપણે જે શેડ્યુલિંગ છે વસ્તુનું એ બહુ પહેલાથી કરી શકીએ, જેના કારણે આપણે એટ અ ટાઈમ એવું ના વિચારવું પડે ચલો હવે આ મશીન ખાલી થયું તો અહીંયા આગળ પ્રોડક્ટ નાખીએ કે નહીં. એ બધું પહેલેથી પ્લાન હશે કે ના આટલા વાગશે એટલે આ મશીન મારે ખાલી હશે ને અહીંયા આગળ મારી વસ્તુ જશે. તો આનાથી તમને એક પ્રિસાઇઝ તમારું ખબર રહેશે કે તમારું કેવી રીતના યુટિલાઇઝ કરી શકો તમારું મશીન. પછી બીજું કે જે, હવે જેમ કે તમે પ્રોસેસ કોઈ બી પ્રોડક્ટની પ્રોસેસ પ્લાનિંગ કરશો તમારા વર્કશોપની અંદર, જે એનો કઈ રીતના કોસ્ટ જશે, તો એમાં જો તમે એવું કરશો કે ગ્રાઇન્ડિંગ પહેલા કરી દીધું ને પછી ચલો હવે ટર્નિંગ કરી દઈએ તો આપણું ફટાફટ થશે, પણ એનાથી તમારું ફિનિશ પ્રોડક્ટ છે એને પછી એન્ડમાં ફરતીને ગ્રાઇન્ડ કરવું પડશે, તો એ તમારું ડબલ વેસ્ટેજ કહેવાય. તો એવું બધું પહેલેથી પ્લાન કરીને તમારા જે ટૂલ્સ ને બહુ સારી રીતના યુટિલાઇઝ કરી શકો, તો આ બધા એના બેનિફિટ્સ છે. અને ડિટેલ બેનિફિટ્સ આપણે લાસ્ટમાં જોઈશું. હવે હવે આપણે એક વસ્તુ જોઈએ કે કોઈ બી પાર્ટ ફેમિલી છે તો એને આપણે પાર્ટમાં કેવી રીતના કરીએ. અહીંયા આગળ આપણા જોડે બે એક્ઝામ્પલ છે. ઓકે, આમાંથી આ નીચેવાળો ડેટા વંચાય છે? હા વંચાય છે. બહુ અલગ હો ગયા. ઓકે, તો હવે અહીંયા આગળ આપણે જોઈએ કે આ નીચે જે ડેટા છે, તો હવે આ ડેટા ની અંદર કોઈ મને કહેશે કે આ એક ફેમિલીમાં કરી શકીએ? આ વાળા ડેટા જોઈને કહેજો કે આ આ બંને પીસ ને આપણે એક જ ફેમિલીના કહી શકીએ. ના રીઝન હે, રીઝન મશીન અલગ અલગ જોઈ. એક્ઝેક્ટલી, આમાં ટોલરન્સ, આમ ફિઝિકલી જોઈએ તો ચલો આપણે બંનેમાં ટર્નિંગ જ કરવાનું છે, થઈ શકે, પણ બંનેની જે આપણે એક્યુરેસી જે જોઈએ છે એ બંનેમાં એક્યુરેસી અલગ છે.
આની એક્યુરેસી જે આપણે 0.001 અને આની 0.015, તો આ બંને માટે જે આપણે મશીન યુઝ કરવું પડશે એ અલગ અલગ કરવું, કારણ કે જો આપણે એવું વિચારીએ કે આ પ્રોડક્ટ આ મશીનમાં બની શકે, પણ એવું કરવા જઈશું તો ટાઈમ વધી જશે, કારણ કે એની એક્યુરેસી વધારે છે, અથવા તમારી પ્રોડક્શન કોસ્ટ વધી જશે, અથવા મશીનની કોસ્ટ વધી જશે. એટલે આ બંનેને આપણે એક ફેમિલીમાં ના રાખી શકીએ. હવે એ જ રીતનો કેસ અહીંયા છે કે ઓવરઓલ જોઈએ તો આ બધી ડિઝાઇનમાં શું છે કે એક સેન્ટરમાં હોલ છે, એક બારનો હોલ છે, અને બાકીનો અહીંયા ગાડી એંગલ મતલબ 4x સીએનસીમાં બાકીના પાર્ટ બની જાય. એટલે આ બધા પાર્ટ 4x સીએનસીમાં બની શકે. પણ સેમ ઇસ્યુ છે કે પાર્ટસ તો તમારા બધા બની શકશે, પણ એ બંને એક ગ્રુપમાં નહીં આવી શકે, કારણ કે આમાં જે સરફેસ ફિનિશ જે તમારું મટીરિયલ છે એ બધામાં અલગ અલગ છે. એટલા માટે આપણે કોઈ બી પાર્ટ ફેમિલી પ્લાન કરીએ ને, એનું મેઇન આપણે એ રાખવાનું કે આ ત્રણ વસ્તુ એમાં આપણે જોઈ શકીએ કે એ બધાની સાઇઝ એક સેમ નહીં પણ ઓલમોસ્ટ એકબીજા જેવી હોવી જોઈએ. જ્યોમેટ્રિકલ શેપ, જેમ કે આ બંનેમાં જોઈએ કે જ્યોમેટ્રિકલ શેપ સેમ છે, તો એ બંનેને આપણે એક ગ્રુપના કેટેગરીની અંદર નાખી શકીએ. ક્યારે? જ્યારે એની અંદર જે પ્રોસેસ અને સ્ટેપ રિક્વાયર્ડ ફોર મેન્યુફેક્ચરિંગ છે એ બી સેમ હોય, ઓકે, અને સાઈઝમાં થોડું ઘણું વેરિએશન હોય તો એ આપણે મશીન હિસાબથી એડજસ્ટ કરી શકીએ. તો એ હિસાબથી આપણે પ્રોડક્ટને પાર્ટ ફેમિલી ક્રિએટ કરવું છે, ઓકે. જે હવે પાર્ટ ફેમિલીનો ક્રિએટ કર્યા પછી એનો યુઝ ક્યાં થશે? હવે ફોર એક્ઝામ્પલ તમારા જોડે બે પ્રોડક્ટ છે. એક પ્રોડક્ટ છે તમારા જોડે અહીંયા ગાડી આ ટાઈપની સિમ્પલ શાફ્ટ છે, ઓકે, અને બીજી છે એક સ્ક્વેર શાફ્ટ, જેને કોલમ કહેવાય, શાફ્ટ ના કહેવાય, શાફ્ટ શાફ્ટ તો કહી શકાય એમ તો. હવે આ બંને વસ્તુ છે આ બંને એક ફેમિલીમાં નહીં આવે, પણ હવે તમારા જોડે એક ફેમિલી છે આ સર્ક્યુલર શાફ્ટ ને, બીજાની એક ફેમિલી છે સ્ક્વેર શાફ્ટ. આનાથી તમે એવું પ્લાનિંગ કરી શકો કે આને આપણે છે ને પ્રોડક્શન કરવા માટે આ બધા લેથ ઓક્યુપાય એના ઉપર કરી શકીએ, આ બધા લેથમાં એનું પ્રોડક્શન કરી શકીએ. જ્યારે કે આપણે આ જે બિલેટ શાફ્ટ બનાવી છે તો એના માટે તમારે જે જોઈશે એ તમારે આ મિલિંગ મશીન અથવા કોઈ સ્પેશિયલાઇઝ મશીન જોઈશે, તમે લેથમાં એ વસ્તુનું કામ ના કરી શકો. તો એટલે તમને પાર્ટ ફેમિલીથી એ આઈડિયા આવશે કે કઈ પ્રોડક્ટ મારે કઈ મશીનરીમાં જશે, તો તમે ગ્રુપિંગ કરી શકો કે આ બધી વસ્તુ લેથમાં બનાવીશ અને એના પછીની આ બધી વસ્તુ મિલિંગમાં બનાવીશ, તો એના માટે એક યુઝ થાય છે. હવે ગ્રુપ ટેકનોલોજી લેઆઉટ, આ એક થોડો ઇન્ટરેસ્ટિંગ અલગ અને પ્રેક્ટિકલ યુઝેજ વાળો કોન્સેપ્ટ છે, કે આ તમારી કોઈની પોતાની ઇન્ડસ્ટ્રી હોય તો તમે તમારી પોતાની ઇન્ડસ્ટ્રીમાં એક્ઝિસ્ટિંગ ઇક્વિપમેન્ટ સાથે અપ્લાય કરી શકો. હવે આનો બેઝિક એમ શું છે કે તમારે આના માટે છે ને મગજમાં એક આઈડિયા હોવો જોઈએ કે આપણી જે વર્ક જોબ વર્કની જે છે અથવા કોઈ બી ઇન્ડસ્ટ્રી છે એની અંદર પ્રોડક્ટ કેટલા ટાઈપના આવે છે, પછી એની અંદર કેટલી પ્રોસેસની જરૂર પડશે, લેથ, મિલિંગ, ડ્રિલિંગ, કટિંગ, ફિટિંગ એ બધી વસ્તુમાંથી કેટલી વસ્તુની જરૂર પડશે, દેન આફ્ટર કે કયા સિક્વન્સમાં જરૂર પડશે. જેમ કે અમુક હોય ત્યાં આગળ તમારે પહેલા મિલિંગ કરવું પડે, પછી એમાં ડ્રિલિંગ કરવું પડે, અને પછી ફાઇનલી તમારે લેથથી ટચઅપ કરવું પડે થ્રેડિંગ માટે. અને ઘણી એવી બી પ્રોસેસ હોય જ્યાં આગળ તમારે પહેલા લેથથી કટિંગ કરવું પડે, પછી ડ્રિલિંગ કરવું પડે, પછી ગ્રાઇન્ડિંગ ને પછી એસેમ્બલી. હવે એ ટાઈપની આપણને સિક્વન્સ ખબર હોય ને તો એ હિસાબથી આપણું આખું લેઆઉટ રેડી કરી શકીએ. તો લેઆઉટ રેડી કરવાના પાછળનો એમ એવો છે કે જે તમારી પ્રોડક્ટ આવશે ઇન્ડસ્ટ્રી માટે એ એક મશીનથી બીજા મશીનમાં ટ્રાન્સફર થવામાં એને ટાઈમ જે લાગશે એ ટાઈમ રિડ્યુસ કરવાનો. સેકન્ડ, કે એક વસ્તુ જે અહીંયાથી અહીંયા ગઈ તો પછી એ વસ્તુ ફરતી ના પાછી ના આવવી જોઈએ, એનો જે ફ્લો છે ને એ એક જ ડાયરેક્શનમાં હોવો જોઈએ, એનો ફ્લો બેકવર્ડ્સ નહીં હોઈ શકે. બેકવર્ડ ફ્લોમાં શું થશે કે તમારો એડિશનલ ટ્રાન્સપોર્ટેશન વેસ્ટ, કારણ કે આપણે જોઈએ કે નાના મોટા સ્ક્રૂઝ ને એવું છે તો વસ્તુ ઇઝીલી હેન્ડલ કરી શકે, પણ જ્યાં આગળ હવે 5-5 ટનની શાફ્ટ બનતી હોય જે ઇન્ડસ્ટ્રીમાં, ત્યાં આગળ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો જે ટાઈમ હોય તો ઓલમોસ્ટ 15-20 મિનિટ્સ, તો તમે દિવસનો એટલો ટાઈમ 8 કલાકમાંથી ના વેસ્ટ કરશો. એટલા માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરી શકીએ છીએ. એનું જ આપણે બીજું એક્ઝામ્પલ લીધું કે જેની અંદર તમે મલ્ટીપલ અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવો છો, તો એ હિસાબથી આપણે અહીંયા ગાડી ડિઝાઇન કરી છે. જેમ કે હવે એક સાઈડમાં આપણે લેથ, મિલિંગ અને ડ્રિલિંગ રાખ્યું છે, બીજી સાઈડ જે ઓપ્શન છે એમાં બે વખત સ્પેશિયલ પર્પઝ લેથ, પછી મિલિંગ, પછી ડ્રિલિંગ, પછી ગ્રાઇન્ડિંગ ને એસેમ્બલી અને પછી શિપિંગ, અને એ જ હિસાબથી અહીંયા ગાડી ગ્રાઇન્ડિંગ અને શિપિંગ, અને એ જ હિસાબથી મતલબ તમારે અલગ અલગ વસ્તુ જોઈતી હોય તો બી તમે સેમ મશીનની અંદર કેવી રીતના મેનેજ કરી શકો એ વસ્તુ અહીંયા ગાડી બતાવેલી છે. આમાં કોઈને ડાઉટ હોય તો અત્યારે પૂછી શકે છે, કારણ કે આ થોડો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ બી વધારે છે. કોઈને કોઈ ડાઉટ આમાં? ના ના. અચ્છા, મને લાગ્યું અવાજ જતો રહે મારો. નો અંકલ.
નેક્સ્ટ ઓકે, હવે આ આપણે જીટી આપણે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરવું છે, તેમાં સૌથી મોટી અડચણો શું છે આપણા માટે? એક તો જે વસ્તુ તમે જે કરો છો બરોબર, એ ટ્રેડિશનલ પ્રોડક્ટ શોપ છે એની અંદર ઇઝીલી ઇન્ટિગ્રેટ કરી શકો. બીજી વસ્તુ કે જે તમારું ગ્રુપ ટેકનોલોજી છે અને જેને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી છે તમારે શોપની અંદર, એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી તમારા માટે એ વસ્તુ બેનિફિશિયલ છે? આ બે પોઈન્ટ આપણા માટે પ્રોબ્લેમ છે. અને બીજો એક સૌથી મોટો પ્રોબ્લેમ છે કે એકચ્યુઅલમાં તમારે જે ગ્રુપ બનાવવા છે, પાર્ટ ફેમિલીના જે તમે ગ્રુપ બનાવવા છે, એ તમે બનાવશો કેવી રીતે? આ ત્રણ વસ્તુ જે છે એ ત્રણ વસ્તુ ઉપર તમારે આખી વસ્તુ ડિપેન્ડ કરે છે કે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો કે નહીં. હવે આ ત્રણ વસ્તુને સોલ્વ કરવા માટે આપણા જોડે ત્રણ અલગ અલગ મેથડ્સ છે કે કઈ મેથડના એને ત્રણ ગ્રુપ ટેકનો ગ્રુપ મતલબ પાર્ટ ફેમિલીમાં આપણે પાર્ટ પાડી શકીએ, કે બધી બોટલો એક સાઈડ, બધા બોટલોના કેપ એક સાઈડ અને એના વાઇસર બધા એક સાઈડ, એ હિસાબથી આપણે કેવી રીતના કરી શકીએ. તો એક છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. હવે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનમાં કેવું છે કે જે તમારો કોઈ એક્સપર્ટ છે એ ફિલ્ડનો, જે વર્ષોથી એમાં કામ કરે છે, તો એને જોતાની સાથે ખબર પડી જાય કે આ વસ્તુ આમાં આવશે, આ વસ્તુ એમાં. અથવા તમે હાઈલી એજ્યુકેટેડ પર્સન છો તો તમે જોઈન કરી શકો, ના આટલી વસ્તુ તમારી એક ગ્રુપ ને આટલી વસ્તુ તમારી બીજું. આને કહેવાય વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. સેકન્ડ છે પ્રોડક્ટ ફ્લો એનાલિસિસ. હવે આના માટે તમારે શું જોઈએ કે તમારી જે ડેટાશીટ છે વસ્તુની, એ મતલબ ડિઝાઇન ડેટાશીટ કહીએ અથવા એનું ડ્રોઈંગ્સ કહીએ, એના ઉપરથી તમને ખબર પડે. ડ્રોઈંગ્સની અંદર લખેલું હોય કે આની અંદર કેટલી પ્રોસેસ કરવામાં આવશે, તો એ હિસાબથી તમે એ પ્રોસેસના ફ્લોના હિસાબથી તમે પ્રોડક્ટનું કેટેગરાઇઝ કરી શકો. એને પી એફ એ કહેવામાં આવે છે અને ડેવલપ બાય જે એલ બ્રુડી. પ્રોનાઉન્સિએશનમાં થોડી પ્રોબ્લેમ છે, સમજી જતો સોરી. જે લાસ્ટ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સેગમેન્ટ આપણે આ જીટીના ચેપ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ આ સેગમેન્ટ છે કે એક એવી સિસ્ટમ બનાવવામાં આવી છે જેનથી તમે દરેક પાર્ટનું ક્લાસિફિકેશન કરી શકો તમારી રીતના, અને આ અલગ અલગ મેથડથી તમે કરી શકો. અને આમાં કેવું છે કે કોઈએ 10 ડિજિટ કોડ આપ્યા છે, કોઈએ 8 ડિજિટ કોડ આપે, જેવી કન્ટ્રી કે જેવી ઇન્ડસ્ટ્રીની જેવી રિક્વાયરમેન્ટ. હવે આમાં આપણે જોઈશું તો બેઝિક પાર્ટ ડિઝાઇન એટ્રીબ્યુટ્સ અને પાર્ટ મેન્યુફેક્ચરિંગ એટ્રીબ્યુટ્સ. આ જે આપણે થર્ડ પોઈન્ટ અહીંયા સમજ્યા ને, જે થર્ડ પોઈન્ટમાં પાર્ટ ક્લાસિફિકેશન એન્ડ કોડિંગ સિસ્ટમ, એના માટે બે સિસ્ટમ છે. એક તો એના ડિઝાઇન એટ્રીબ્યુટ, જેમ કે એનો શેપ કેવો છે, શાફ્ટ છે કે પછી સ્ક્વેર બ્લોક છે, એ હિસાબથી. અને અથવા મેન્યુફેક્ચરિંગ એટ્રીબ્યુટ, મતલબ કઈ કઈ પ્રોસેસ એના પર છે, ગ્રાઇન્ડિંગ થશે, વેલ્ડિંગ થશે, ફેબ્રિકેશન કરશું, કટિંગ કરશું, કે કયા કયા ટૂલ્સ યુઝ કરશું, તો એ બધી વસ્તુ આપણે મેન્યુફેક્ચરિંગમાં આવશે. તો આ બે વસ્તુ છે બેઝિક ડિફાઇન કરવા માટે, જેનથી આપણે આ ફેમિલી કોડ્સ માટે આપણે આગળ યુઝ કરશું. ઓકે, તો હવે ત્રણ સિસ્ટમમાં એક આગળ ફર્ધર ક્લાસિફાઈડ થાય છે પાર્ટ ક્લાસિફિકેશન. એ છે એક ડિઝાઇન એટ્રીબ્યુટ જે આપણે આગળ સમજ્યા, મેન્યુફેક્ચરિંગ એટ્રીબ્યુટ્સ જે બી આવે છે, અને ત્રીજું જે સિસ્ટમ એડ થયું એ છે એ બંનેનું કોમ્બિનેશન. કારણ ઘણી જગ્યાએ એવા પ્રોડક્ટ્સ આવશે જે કોઈ બી એક વસ્તુ એને ડિફાઇન નહીં કરી શકે ફૂલ્લી, ત્યાં આગળ આપણે બીજી વસ્તુને બી એડ કરશું, તો એને કહેવાય કમ્બાઇન સિસ્ટમ. હવે અલગ અલગ કન્ટ્રી, અલગ અલગ મેથડ્સ અને અલગ અલગ કોડિંગ ટેકનિક્સ દરેક સ્ટેટ કન્ટ્રી ઇન્ડસ્ટ્રી હિસાબથી અલગ અલગ વપરાય છે. અને આનો સૌથી મોટો ડ્રોબેક એવો છે કે અત્યાર સુધી ટીલ ઇન્ડસ્ટ્રી ફોર રિવોલ્યુશન 4.0 હજુ સુધી આપણે આ વસ્તુનું કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન નથી કરી શકે, બીકોઝ કે જે જૂની કંપનીઓ એમના પોતાના સ્ટાન્ડર્ડ ડેવલપ કર્યા છે, તો જો નવા સ્ટાન્ડર્ડ ચેન્જ કરવા જાય તો એમને બહુ જ પ્રોબ્લેમ્સ આવે છે, એના કારણે હજુ આનું સ્ટાન્ડર્ડાઇઝ નથી થયું. તો એના માટે હવે દરેક કંપની હિસાબથી આ ક્લાસિફિકેશન અને કોડિંગ અલગ અલગ રીતના થાય છે. ઓકે, તો હવે કોડ આના માટે જે આપણે બેઝિક જે કોડિંગ કરવા માટે જે મેથડ્સ છે એ ત્રણ મેથડ્સ છે, મોનોકોડ, પોલીકોડ અને હાઇબ્રિડ, જે આ બંનેનું કોમ્બિનેશન યુઝ કરો. એના બીજા નામ છે ચેન અને હિરે કિકલ. આઈ થિંક પ્રોનાઉન્સિએશન રાઈટ નથી, કોઈને ખબર છે રાઈટ પ્રોનાઉન્સિએશન? કેનું હિરે કિકલ હાયરાર્કિયલ
સેકન્ડ એલિમેન્ટ નું ઇન્ટરપ્રિટેશન તમારા ફર્સ્ટ એલિમેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. મતલબ કે તમારી અહીંયા આગળ જો ફાઈ ની વેલ્યુ મતલબ ડાયામીટર થતો હશે ને, તો અહીંયા આગળ જો આગળ હું 2 લખી દઉં તો ડાયામીટર ના જગ્યાએ એનું મતલબ લેન્થ પણ થઈ શકે, અહીંયા આગળ હું 3 કરી દઉં તો એનું વોલ્યુમ પણ થઈ શકે. એટલે આ એવી સિસ્ટમ છે જેમાં તમને આગળના મતલબ એના જે પ્રિસાઇડિંગ એલિમેન્ટ છે એના ઉપર ડિપેન્ડન્ટ સિસ્ટમ છે. હવે આવું કરવાનું જરૂર શું પડ્યું? તો બેઝિકલી આવું કરવાથી શું કે તમને ઓછા ડિજિટના અંદર વધારે વેરિએશન્સ મળશે, કારણ કે દરેક એલિમેન્ટનો કોડ ડિપેન્ડ કરે છે ના આગલા વાળા પર. મતલબ તમે 5 ને જ ઘણા બધા મતલબ કરી શકો અને એનો એ બધા મતલબ આગળવાળા એલિમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે. મતલબ તમે ઓછી સાઇઝની અંદર વધારે ડેટા ડિલિવર કરી શકો. અને સેકન્ડ મેથડ છે એને પોલી કોડ કહેવાય છે, જેની અંદર ફોર એક્ઝામ્પલ આપણે 15UV8 જ લીધું. તો હવે આમાં જે ફાઈનો મતલબ જે ફાઈ થાય છે ને કે ડાયામીટર, તો આગળ હું ગમે તે ચેન્જ કરું કે પાછળ ગમે તે ચેન્જ કરું એનાથી એને કોઈ ફરક નહીં પડે. ફાઈ એટલે ડાયામીટર, તો ફાઈ એટલે ડાયામીટર જ રહેશે. અને હાઇબ્રિડમાં બંનેનું કોમ્બિનેશન આવશે. હવે આ ત્રણ મેથડ્સ છે જે આપણે યુઝ કરશું અથવા શીખશું, જે એક્ઝામમાં પૂછાશે નો ડાઉટ એક ક્વેશ્ચન આમાંથી હશે આપણા કોડિંગમાં, કોડ ડેવલપ કરવા માટે કોઈ બી પ્રોડક્ટ માટે. સૌથી પહેલો જે છે એ આખી સિસ્ટમ ડિવાઈડ થાય છે ત્રણ સબ પાર્ટ્સમાં. ઓપ્ટિસ જે સિસ્ટમ છે સબ ત્રણ સિસ્ટમમાં ડિવાઈડ થઈ છે. એમાંથી જે તમારી ફર્સ્ટ સિસ્ટમ છે એને ફર્સ્ટ 5 એલિમેન્ટ છે તમારા 5 ફોર્મ કોડ છે. અને જે સેકન્ડ નેક્સ્ટ જે 4 એલિમેન્ટ છે એ તમારા આવશે સપ્લિમેન્ટરી કોડ્સ. અને એના પછીના જે એલિમેન્ટ છે એ તમારા જે સપ્લિમેન્ટરી કોડ છે એની આઈડેન્ટિટી છે, કે એ વસ્તુ શું મિનિંગ રાખે છે, કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક મિનિંગ હોય તો. હવે આ સિસ્ટમમાં ટોટલ તમે 9 નંબર્સ એન્ડ 4 આલ્ફાબેટ્સ યુઝ કરી શકો. ઓકે, હવે આ સિસ્ટમમાં જેમ કે ફોર્મ કોડ આપણે જોયું, તો ફોર્મ કોડનો મતલબ શું છે કે 5 જે આપણે કોડ જોયા તો 5 એ 5 કોડ આપણને આવી રીતના કોઈ ટેબલ ફોર્મમાં હશે. હવે આ ટેબલ ફોર્મમાં જે કોડ છે એમાં આપણે એક શાફ્ટ લઈ લે એક્ઝામ્પલ માટે સમજવા માટે સારી. ઓકે, જેની એક લેન્થ છે L, D ડાયામીટર. હવે આપણે જોઈએ કે આનો જે ડાયામીટર સોરી લેન્થ ટુ ડાયામીટર છે આ ગ્રેટર દેન 1 હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે સપોઝ કર્યું કે જે ડાયામીટર છે એ છે 1 ને લેન્થ છે 3, તો આ L બાય D છે એ ગ્રેટર દેન 1 થઈ ગયું. તો એ કેસમાં એ કઈ કેટેગરીમાં આવશે? તો એ કેસમાં આપણું જે છે એ આ કેટેગરીના અંદર આવશે. દેટ મીન્સ આપણો ફર્સ્ટ જે પાર્ટ નંબર થયો એ 1 થઈ ગયો. હવે એ હિસાબથી સેકન્ડ જોઈશું કે મેઇન શેપ શું છે આખા એલિમેન્ટ. તો એક્સટર્નલ શેપ એલિમેન્ટ છે મેઇન શેપ એ હિસાબથી. તો જેમ કે હવે રોટેશનલમાં છે, તો રોટેશનલમાં આ આપણે આ સેગમેન્ટ જોઈશું. હવે આ બધા માટે સેકન્ડ એલિમેન્ટ માટે આ 3 માટે જે કોડ્સ આવશે એ 1 સોરી ઓકે. તો અહીંયા આગળ જે કોડ છે એ આપણે લઈશું એક્સટર્નલ શેપ માટે 2 ના 2 આવશે જસ્ટ અ મિનિટ. ઓકે, હા આપણે આગળ ચેક કરવું પડશે પણ એના માટે કે એક્ઝેસિવ એક્ઝેક્ટલી કે એની અંદર પાછા સબ કેટેગરીઓ છે એ આપણે ચેક કરવી પડે. જેમ કે હવે એક્સટર્નલ શેપ છે તો એ કેવી રીતનો છે? સ્મૂધ એલિમેન્ટ છે, થ્રેડેડ છે, ગ્રુ છે. એ આ એક્ચ્યુઅલમાં 2 ટેબલ એકબીજાથી કમ્બાઈન છે, આ બંનેને આપણે કમ્પેર કરવું પડશે. હવે એવી હિસાબથી આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ આપણો એલિમેન્ટ છે એ થ્રેડેડ એલિમેન્ટ છે. ઓકે, શાફ, એના માટે તમારો કોડ થઈ જશે 2. તો આ 2 થઈ ગયો. આ પછીનો એલિમેન્ટ લઈ લઈએ કે એનો ઇન્ટરનલ શેપ કેવો છે, કે હોલ છે ના હોલ નથી, કોઈ બ્રેક છે નથી, તો મતલબ એ 0 થઈ ગયો. મતલબ 1 2 0. પછી ફોર્થ એલિમેન્ટ શું છે આપણો? ફોર્થ એલિમેન્ટ આપણો જે છે એ પ્લેન સરફેસ મશીનિંગ છે. કોઈ રિક્વાયરમેન્ટ છે આપણે
કે નો સરફેસ, મતલબ કોઈ ફિનિશિંગ હોય નથી જોઈતી તો નો સરફેસ, તેના માટે ફરતીને ઝીરો. એ હિસાબથી આપણે સિલેક્ટ કરી દઉં. કોઈ એક્સેલમાં કોઈ પીચ સર્કલ ડાયામીટર ને આવતું હોય તો 1, બાકી આપણા કેસમાં જે નથી આવતું તો 0. મતલબ આપણો જે કોડ થઈ ગયા ફર્સ્ટ 5 ડિજિટ એ 1 2 0 0 આપણા કેસમાં. એના પછીના જે ફોર્થ બાકીના 4 એલિમેન્ટ છે એ અહીંયા ગાડી ડાયમેન્શન, મટીરિયલ, એક્યુરેસી કેટલી જોઈએ અને એનો ઓરિજિનલ શેપ રો મટીરિયલનો કયો છે એના ઉપર ડિપેન્ડ કરશે. આ તમારી પ્યોરલી ઇન્ડસ્ટ્રીયલમાં જશો ત્યારે એપ્લિકેશન બેઝ ઉપર જ તમને આ વસ્તુનો પ્રોપર આઈડિયા આવશે. અને તમારે એક્ઝામ્પલ જોવા હોય તો પીડીએફ માંથી તમને મળી જશે. આઈપા છે નેક્સ્ટ સિસ્ટમ છે જેનું નામ છે મિલ્ક ક્લાસ. હવે મિલ્ક ક્લાસ નું જે ફૂલ ફોર્મ છે એ છે મેટલ ઇન્સ્ટિટ્યૂટ ક્લાસિફિકેશન સિસ્ટમ. આ સિસ્ટમ યુઝ કરે છે 12 to 30 ડિજિટ કોડ. જનરલી 12 ડિજિટમાં બધો ડેટા આપણે મોર દેન ઇનફ થઈ જાય, જે પણ જે ફર્સ્ટ 12 ડિજિટ છે એ યુનિવર્સલ કોડ છે કે તમે આ સિસ્ટમ યુઝ કરવા વાળી કોઈ બી કંપનીમાં જાઓ તો આ ફર્સ્ટ 12 કોડ તો સેમ જ રહેશે. પણ આ જ સિસ્ટમની અંદર બાકીના જે પ્રિસાઇડિંગ 18 કોડ્સ છે એ ડિપેન્ડ કરે છે ઇન્ડસ્ટ્રીયલના પર્સનલ પ્રેફરન્સીસ ઉપર. એના માટે કોઈ જેવા ફિક્સ રૂલ નથી. હવે આ બધા જે ડેટા છે એ શેના ઉપર રહેશે કે લોટ સાઇઝ, ટાઈમ, કોસ્ટ, ઓપરેશન સિક્વન્સ, આ બધા ઉપર આ બધા ફેક્ટર્સ ડિપેન્ડ કરશે. હવે જે ફર્સ્ટ 12 જે છે એ 12 નું ક્લાસિફિકેશન આગળ આપેલું છે કે કોઈ જે શેપ છે રોટેશનલ શેપ છે તો 1 આવશે, નોન રોટેશનલ છે તો બી તો એ હિસાબથી 1 આવશે. તો એ એ હિસાબથી આપણે ફર્સ્ટ એલિમેન્ટ 0 કે 1 પુટ કરી શકીએ. એ જ હિસાબથી આપણે સેકન્ડ કરી શકીએ કે હોલ છે, સ્લોટ છે, ગ્રુપ છે, સેકન્ડ શેપ એલિમેન્ટ. તો એ હિસાબથી આપણે 2 અને 3, મતલબ અહીંયા ગાડી જે એલિમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ આપણે ગ્રુ અને હોલ બંને, ફર્સ્ટ ગ્રુ આવે છે અને હોલ, તો ગ્રુ માટે આપણે 2 લઈએ અને સ્લોટ માટે 1. તો અહીંયા ગાડી સેકન્ડ અને થર્ડ એલિમેન્ટ આ એલિમેન્ટ નંબર છે ઉપર અને નીચે જે છે એ ટાઈપનું એનો કોડ આવશે. તો આ જે આગળ લખ્યા છે ને એની ઇન્ડેક્સ વેલ્યુ લખી છે કે એની પોઝિશન શું આવશે. બાકી આ જે આના માટે જે એક્ચ્યુઅલ જે વેલ્યુ આવશે ને જે ન્યુમેરિકલ અથવા આલ્ફાબેટિકલ ફોર્મમાં હશે એ વેલ્યુ તમને એની ડેટા શીટ અને એ દરેક કંપની વાઇઝ અલગ અલગ હશે. જેમ કે આપણે કોઈ બી મશીન લઈએ, જેમ કે સીએનસી લીધું, એના સાથે એનું મેન્યુઅલ આવે જેની અંદર એના કોડ્સ લખેલા હોય, કારણ કે દરેક સોફ્ટવેર હિસાબથી એના કોડ્સ અલગ અલગ હોય. જેમ કે હવે આપણા કોલેજમાં જે કોડ્સ શીખવાડે છે એ કોડ્સ આપણે બીજા કોઈ મશીનમાં નાખશું તો એ કામ નહીં કરે, કારણ કે એના માટે એનો સ્પેશિયલ કોર્સ અલગ હોય પાછા. તો એ હિસાબથી આપણે આ 12 વસ્તુ 12 અલગ અલગ નું ક્લાસિફિકેશન કરેલા છે. ડિટેલ્સ જે છે ને એ તમારે બુકમાં જોઈ લેવાની જો ઇન્ટરેસ્ટેડ હોય તો, બાકી એક્ઝામ માટે આનું કોઈ એટલું ખાસ ઇમ્પોર્ટન્સ નથી. લાસ્ટ સિસ્ટમ છે એ છે કોર્સ સિસ્ટમ. હવે આ 8 જેવી કોર્સ સિસ્ટમ છે જે જેમાંથી અને આ છે ને એક મોસ્ટ યુનિવર્સલ એપ્લિકેશન છે આ કોડનું, કેમ મેજોરિટી ઇન્ડસ્ટ્રીઝમાં આ કોડ યુઝ થાય છે, જ્યાં ઘણી ગ્રુપ ટેકનોલોજી યુઝ થાય છે એ સાઈડમાં. પછી આમાં જે દરેક 8 ડિજિટ છે ને જે આપણા જોડે 8 ઇન્ડેક્સ વેલ્યુ, એ દરેક 8 ઇન્ડેક્સ વેલ્યુના જોડે આપણા એક જગ્યાએ 16 અલગ અલગ આઉટપુટ્સ આપણે લખી શકીએ. જેમ કે આપણે 8 ડિજિટ નો કોડ બનાવો છે તો એના માટે આપણે અહીંયા આગળ આ ફર્સ્ટ પોઝિશન ઉપર 16 ડિફરન્ટ ઇનપુટ્સ લખી શકીએ, જેની અંદર તમે ફર્સ્ટ 0 to 9 ઇનપુટ્સ લખી શકો, એટલે 10 ઇનપુટ એ, ધેન આફ્ટર એ ટુ એફ, આટલા એલિમેન્ટ્સ તમે એક પોઝિશન ઉપર મૂકી શકો. મતલબ હું આવી રીતનો કોઈ આપણે કોડ લખવો હોય તો આ રીતના કોઈ કોડ લખી શકીએ, 8 ડિજિટ કોડ થવું હશે પણ જે બી હશે ને આ ટાઈપનો કોડ. મતલબ એક પોઝિશન માટે આપણા જોડે 16 ડિફરન્ટ ઇનપુટ્સ છે અને એ ઇનપુટ્સ વેરી કરે છે 0 to 9 અને એ ટુ એફ સુધી. આ એક વસ્તુ છે આમાં જે પહેલા કરતા અલગ છે. રેસ્ટ ઓફ ધ થિંગ દરેક ડેટા સીટ હિસાબથી અલગ અલગ જશે. હવે લાસ્ટ સેકન્ડ ટોપિક પર આવી ગયા છે આપણે, જે છે મશીનિંગ સેલ્સ. મશીનિંગ સેલ્સ શું છે અને એનો યુઝ શું છે. હવે જેમ કે હવે આપણે
પ્રોડક્ટ્સ માટે તો ચલો એને ગ્રુપ કરી લીધું, ઓકે. પણ હવે આપણે ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ મશીન્સ છે, તો હવે એને આપણે છે ને, જેમ કે આવી રીતના અલગ અલગ મશીન છે, આપણે લેથ છે, મિલિંગ છે, ડ્રિલિંગ છે, હવે આ દરેક લેથ માટે એક અલગ સેલ, મતલબ જે તમારી મશીન્સ છે ને એ મશીન વાઇઝ એનું તમે અલગ અલગ કરો છો, આખું ગ્રુપિંગ, મતલબ પ્રોડક્ટનું ગ્રુપિંગ નહીં કરવાનું, હવે તમારે ગ્રુપિંગ કરવાનું છે મશીન્સનું, જે પ્રોસેસ કરવા વાળી મશીન છે ને એનું ગ્રુપિંગ કરવું છે. તો એના માટે આપણે યુઝ કરીએ છીએ મશીનિંગ સેલ્સ. એમાં ત્રણ ટાઈપ બેઝિકલી અવેલેબલ છે, સિંગલ મશીનિંગ સેલ, ગ્રુપ મશીનિંગ સેલ અને ફ્લો લાઇન. હવે આ ત્રણમાં ડિફરન્સ કેવો, કે સિંગલ મશીનિંગ સેલ એટલે લેથ માટે એક રૂમ અલગ, મિલિંગ માટે એક રૂમ અલગ, સીએનસી માટે એક રૂમ અલગ, ડ્રિલિંગ માટે એક રૂમ અલગ, એસેમ્બલી માટે અલગ અને શિપિંગ માટે અલગ. આ હિસાબથી અલગ અલગ રૂમ. ગ્રાઇન્ડિંગ ભૂલી ગયો યાર. ઓકે, ગ્રાઇન્ડિંગ ભૂલી ગયા એસેમ્બલી પહેલા. ઓકે, તો ગ્રાઇન્ડિંગ બી એડ કરી દીધું. હવે સેકન્ડ ટોપિક છે આપણો, એ છે ગ્રુપ, સોરી સેકન્ડ પાર્ટ છે એ છે ગ્રુપ મશીનિંગ. હવે ગ્રુપ મશીનિંગમાં કેવી છે કે તમારી એક એવી મશીન છે, જેમ કે તમે જોઈ હશે કોઈ જગ્યાએ કે એવી મશીન આજકાલ માર્કેટમાં અવેલેબલ છે જેમાં તમે લેથનું જોબ તમે જે ફિટ કરો ને એ લેથની જેમ ફિટ કરો, પણ એના સાથે એક બીજું સાઈડમાં એક અટેચમેન્ટ હોય. ફોર એક્ઝામ્પલ, લેથમાં આપણે આ જે સ્ટાફ ફિટ કરીએ છીએ અથવા રો મટીરિયલ ફિટ કરીએ, તો એના સાથે ઉપરથી એક મિલિંગનું અટેચમેન્ટ હોય, ત્યાં આગળ તમે મિલિંગ ટૂલ્સ લગાવીને એનું જે મિલિંગ બી કરી શકો. આ ટાઈપ્સના માર્કેટમાં અવેલેબલ છે. મતલબ તમારા આ એક કરતા વધારે મશીનરી આમાં તમે જોઈન્ટ કરી દો, જેનથી તમારો આ પ્રોડક્ટ એક મશીન પરથી બીજા મશીન પર ફિટિંગ અને સેટિંગ ટાઈમ છે એ તમારો રિડ્યુસ થઈ જાય. એને કહેવાય ગ્રુપ મશીનિંગ લેઆઉટ, જેની અંદર તમે પ્રોડક્ટ મશીન, મતલબ તમારું જે રૂમ છે એવી રીતના ડિઝાઇન કર્યો છે કે લેથ અને મિલિંગ કરવા માટે તમે એક જ ફ્લોરનો યુઝ કરો છો અથવા એક જ એવું મશીન યુઝ કરો જે બંનેનું કામ કરી શકો, એને કહેવાય ગ્રુપ મશીન. અને લાસ્ટ જે છે એ ફ્લો લાઇન ડિઝાઇન. ફ્લો લાઇન ડિઝાઇન તમે જોઈ હશે કે મોટી મોટી ગાડીઓમાં, જેમ કે હવે ટેસ્લા વાળો સૌથી વધારે આનો યુઝ કરે છે ફ્લો લાઇન ડિઝાઇનનો. તો એમાં કેવું હોય કે તમારી જે સ્ટાર્ટિંગમાં રો મટીરિયલ આવે ત્યાંથી લઈને લાસ્ટ સુધીમાં કોઈ બી જગ્યાએ એવું નહીં કે તમારી પ્રોડક્ટ પડી રહેશે વચ્ચે, એ કન્ટિન્યુઅસ એના જે પાથ ઉપર ફ્લો કરતી રહેશે. જેમ કે અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ફોર એક્ઝામ્પલ, અહીંયા રો મટીરિયલ મૂક્યું બોક્સનું અને એને આપણે ફાઇનલ પ્રોડક્ટ જોઈએ છે બોક્સમાંથી એક નાનકડી પિન, તો અહીંયા આગળ એ પ્રોડક્ટ ચાલતી રહેશે. એના સાથે અહીંયા આગળ સાઈડમાં છે ને રોબોટિક્સ આર્મ આપેલા હશે, એન્ડ ઇફેક્ટર્સ આપેલા હશે, લાઇટ ડિટેક્ટર્સ હશે, તો એ હિસાબના બધા મટીરિયલ હશે, ટ્રેકર હશે એ હિસાબથી. હવે અહીંયાથી જેમ જેમ તમારું ફ્લો લાઇનમાં રો મટીરિયલ ચાલશે એમ એમ એ ફિનિશ ગુડ બનતું જશે, એને કહેવાય ફ્લો લાઇન ડિઝાઇન. હવે બેનિફિટ્સ શું શું છે આજે ગ્રુપ ટેકનોલોજીના, તો એક તો પ્રોડક્ટ ડિઝાઇન અને જે ટૂલ સેટઅપ ટાઈમ છે એ તમે બહુ ઇફેક્ટિવલી મેનેજ કરી શકો. મટીરિયલ હેન્ડલિંગ માટે ઇક્વિપમેન્ટ્સ ઓછામાં ઓછા જોઈએ. આઈ થિંક આ બધી વસ્તુ ડિટેલમાં છે, અહીંયા આગળ કોઈને રીડ કરવી હોય પછી પાછળથી તો આ પીડીએફમાંથી રીડ કરી શકે, પણ આ લાસ્ટ ટોપિક છે આપણો. દેન આફ્ટર જે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ છે, તો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ બી આપણે સારી રીતના કંટ્રોલ કરી શકીએ, પ્રોસેસ પ્લાનિંગ સારી રીતના કરી શકીએ. અને આ બધાના યુઝના કારણે આ એક ટર્મ અહીંયા આગળ ના આવે પણ મેં એડ કર્યો છે, ભૂલથી થઈ ગયો છે એકચ્યુઅલી. તો આ એક ટર્મ આપણો એક બાય પ્રોડક્ટ છે કે આ બધી વસ્તુ કરો તો તમને એક એમ્પ્લોય સેટિસ્ફેક્શન મળે. અહીંયા આગળ આપણો જીપી ખતમ. નહીં, આમાં ઓનર સેટિસ્ફેક્શન નહીં થાય ને? હા, એ બી થાય. કીપ કરું. તમારે પીડીએફ સેના વાળી જોઈએ છે? આ નોટેશન સાથે જોઈએ છે? નોટેશન વગર? હવે બ્રેક લેવો છે, 8:30 ઉપર થઈ ગયા છે. હવે હવે આના પછી વાળો ટોપિક છે ને એમાં દેખો, હું તમને એક મોટું મોટું ઇન્ટ્રોડક્શન, આમાં અંદર છે ને તમે આ જે વસ્તુ છે ને આ બધી વસ્તુ તમે છે ને જાતે વાંચી શકો એવી વસ્તુ છે. ઓકે, અમે પીપીટી બનાવી છે નો ડાઉટ તમારે રિવિઝન માટે, પણ આ બધું કરશું ને તો તમારે જે મેઇન શીખવા જે તમે આવ્યા છો ને વસ્તુ, એન કોડ, જી કોડ અને એનસી કોડ, જે આ ટપકા ટપકા કેવી રીતના કરવાના, એ બધામાં ટાઈમ પછી તમને નહીં મળે. એટલે જો તમને કહો તો આ બધી થિયરી તમે તમારી રીતના કરી લેજો, તો બાકીનું જે આપણે જે છે ને એના માટે આપણે ડિટેલમાં એક્સપ્લેનેશન આપીશ.
ટપકા ટપકા વાળો શીખવાડે છે. હા એટલે એ તો કહું છું કે એ જે સિસ્ટમ એના માટે જી કોડ એમ કોડ આવડવો જરૂરી છે. પેલા જી કોડ